પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાલી મિત્રો, બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે જૂનિયર KGમાં વિષય ગુજરાતીમાં અભ્યાસ કરીશું. તો વિડીયો તમારે શાંતિથી જોવાનો છે અને અભ્યાસ કરવાનો છે. જુઓ બાળ મિત્રો, આ તલવારનો ત છે જે આપણે અગાઉના વિડીયોમાં નોટબુકમાં ઘૂંટતા, લખતા અને બોલતા શીખી ગયા છીએ. તે રીતે આજે ફરીથી આપણે સ્વાપોથીમાં તલવારનો ત લખવાનો છે, ઘૂંટવાનો છે અને સાથે સાથે બોલતા જવાનું છે. તો જુઓ બાળમિત્રો, જુઓ અને ઘૂંટો, તમે બધાએ નોટબુકમાં મહાવરો કરેલો છે એટલે તમને બધાને થોડો ખ્યાલ તો આવી જ ગયો હશે. જુઓ બાળમિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા આડી લીટીનો મહાવરો આપેલો છે, ત્યારબાદ આડી લીટી કરીને અર્ધગોળનું વળાંક વાળી દેવાનું, ત્યારબાદ ફરીથી આપણે આડી લીટી, અર્ધગોળ અને ઊભી લીટી. તો આપણો આ તપલીનો તનો મહાવરો અહીંયા આપેલો છે. તો એ જ રીતે આપણે અહીંયા નીચે લખતા જવાનું છે અને સાથે સાથે બોલતા જવાનું છે. તો જો બાળ મિત્રો, આ ચિત્ર છે તલવારનું, અહીંયા તલવારનો પણ ત થાય. બીજું ચિત્ર આપેલું છે તગારું, તો તગારાનો પણ ત થાય. પછી અહીંયા આપેલું છે તપેલી, તો તપેલીનો પણ ત થાય. પછી તમારા બધા ઘરે આપણે દરવાજા પર તાળું લગાવીએ છીએ ને, તાળું, તો તાળાનું પણ ત થાય. પછી ઘરના આપણે આંગણ બારણે તોરણ લગાવીએ છીએ, તો તોરણનો પણ ત થાય. આકાશમાં શું દેખાય છે રાત્રે? તો તારા, તો તારાનો પણ ત થાય. પછી આપણે આરામ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? માથે આપણે આરામ કરવો હોય ને, મૂકવું હોય તો આપણે તકિયાનો ઉપયોગ કરીએ છીએ, તકિયાનો પણ ત થાય. પછી આપણે ઉનાળામાં શું ખાઈએ છીએ? તડબૂચ, તો તડબૂચનું પણ ત થાય. તો બાળમિત્રો, આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે તમારે સાથે સાથે બોલતા જવાનું અને લખતા જવાનું છે. જુઓ બાળમિત્રો, અહીં આપણે ચિત્રને સમજ આપી તે પ્રમાણે અહીંયા બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. જો અહીંયા સૌપ્રથમ આપણે આડી લીટી, અડધું ગોળ અને ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ, ઊભી લીટી, આડી લીટી, અડધું ગોળ, ઊભી લીટી, એ પ્રમાણે તમારે અહીંયા બોલતા જવાનું અને લખતા જવાનું છે બાળમિત્રો. ત તલવારનો ત, ત તલવારનો ત, ત તપેલીનો ત. તો જો બાળમિત્રો, અહીંયા જે રીતે આપણે અહીંયા એક ખાનામાં લખ્યું છે અહીંયા લાઇનમાં, તે રીતે તમારે અહીંયા સ્વાપોથીમાં સારા અક્ષરે લખી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે ચિત્ર સમજ આપી છે તો આપણે એ ચિત્રને યાદ રાખવાનું છે. આ ત છે તો તગારાનો ત, તની નીચે લીટી દોરો. અહીં પ્રશ્ન આપેલો છે, તની નીચે લીટી દોરો. તો જુઓ બાળમિત્રો, ત પ, તો અહીંયા લીટી કરી દેવાની છે ત નીચે. અહીંયા છે ર ત ન, તો અહીંયા ત નીચે લીટી કરી દેવાની છે. આપણે ત ઓળખવાનું છે બાળમિત્રો. હવે જુઓ બીજો પ્રશ્ન છે, ગૃહ કાર્યમાં છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. એ તમને બધા જ વિડીયોમાં હું સમજાવું છું. તે પ્રમાણે તમારે સૌપ્રથમ ટપકાની મદદથી જે અધૂરો અક્ષર આપેલો છે તેને પેન્સિલની મદદથી સૌપ્રથમ તમારે તેને પૂર્ણ કરી દેવાનો છે, ઘૂંટી દેવાનું છે પેન્સિલની મદદથી. ત્યારબાદ અહીંયા તમારે બે બાકી છે પેન્સિલ મદદથી, એ પણ તમારે ઘૂંટી દેવાના. એવી જ રીતે તમારે અહીંયા તપલીના ત તમને અહીંયા ત્રણ આપેલા છે, ત્રણેયમાં તમારે સરસ મજાનો રંગ પૂરી દેવાનો રહેશે. હવે જુઓ બાળમિત્રો, બીજો પ્રશ્ન છે, હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. અહીંયા તમને હરોળમાં આપેલું છે તલવારનો ત, તલવારનો ત, બધે તલવારના ત આપેલા છે, એના સિવાય અલગ મૂળાક્ષર કયો છે? અહીંયા આપણને ચિત્ર આપેલું છે તળબૂચનું, આપણે બોલતા જઈશું. ત તળબૂચનો ત, ત તળબૂચનો ત, ત તળબૂચનો ત. અહીંયા તળબૂચનું ચિત્ર આપેલું છે. અહીંયા છે ભમરડાનો ભ, અહીંયા તળબૂચનો ત. આ બધા તળબૂચના ત આપેલા છે, તેના એના સિવાય અલગ મૂળાક્ષર કયો છે?
તો બમેડાનું બ એટલે આપણે હરોળમાં અલગ પડે છે. બધા મૂળાક્ષર કરતાં કેવું પડે છે? આ મૂળાક્ષર અલગ પડે છે એટલે આપણે તેના ઉપર શું કરી દઈશું? ચોકડી. બરાબર બાળમિત્રો? તો એ પ્રમાણે તમારે વિડીયોમાં જોઈને 38 નંબરનું પેજ તમારે પૂર્ણ કરવાનું રહેશે. હવે જુઓ બાળમિત્રો, બીજા પ્રશ્નો અહીંયા આપણે અગાઉ શીખ્યા સાપથીમાં, એ પ્રમાણે બોલો અને લખો. તે જ પ્રમાણે તમને હું બતાવું છું એક લાઇનમાં. સૌપ્રથમ જે આપેલા હોય ગૂંટવાના, એ પહેલાં તમારે ગૂંટી દેવાના. બરાબર? ડાયરેક્ટ લખવાની શરૂઆત કરવાની નથી, અહીં આપણે ગૂંટી દેવાનું છે. ત્યારબાદ લખી દેવાનું આડી લીટી, અડધું ગોળ અને ઊભી લીટી. આપણે બોલતા જવાનું. ત તલવારનો ત, ત તપેલીનું ત, ત તળબૂચનું ત. બાળમિત્રો, અહીંયા તમારે તળબૂચના તનું તમે ત લખતા હોય જ્યારે, એ પાના ઉપર કેટલા અલગ અલગ ચિત્ર આપેલા છે એ ચિત્ર સાથે બોલતા જવાનું અને લખતા જવાનું. બરાબર બાળમિત્રો? અહીંયા છે તપેલી, તો આપણે તપેલીનો ત શોધીને શું કરી દેવાનું છે? ગોળ. તો તપેલીનો ત આવો જ શોધીને તમારે નીચે ગોળ કરી દેવાનું છે. તો જોવાનું કે આવો ત ક્યાં છે? એક અહીંયા છે, બીજો અહીંયા છે. આ શબ્દમાં ક્યાં છે? અહીંયા વચ્ચે આપેલું છે. એ પ્રમાણે તમારે તપેલીનો ત શોધીને ગોળ કરી દેવાનું છે બાળમિત્રો. હવે બીજો પ્રશ્ન છે, તને તથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીંયા ત આપેલો છે. જે ચિત્રનો પહેલો જ મૂળાક્ષર ત હોય એવા ચિત્રને આપણે ત સાથે જોડી દેવાના છે. તો મેં તમને અગાઉના વિડીયોમાં પણ સમજાવું છું કે જે તવાળા શબ્દો હોય તેના ઉપર સૌ પ્રથમ તમારે લીટી કરી દેવાની છે. અહીંયા છે તોરણ, તો અહીંયા ત આવ્યો. ખિસકોલીનો ખ થાય એટલે આપણે લીટી કરવાની નથી. અહીંયા છે તારો, તો તારાને નીચે તમારે લીટી કરવાની છે. આ છે માપપટ્ટી, અહીંયા લીટી કરીશું નહીં. આ છે તાડું, ચોકલેટ અને તકીઓ, તકિયાનો પણ ત થાય. હવે જુઓ બાળમિત્રો, જે આપણે લીટી કરેલા શબ્દો છે આપણા ત મૂળાક્ષરથી શરૂ થાય છે. તો બીજા બધા મૂળાક્ષરથી આપણે લીટી કરી નથી, તો બીજા ચિત્રો આપણે જોડવાના નથી. અહીંયા છે તોરણ, પછી છે તારો, અહીંયા છે તાડું અને બીજું છે અહીંયા તકિયો. એમ અલગ અલગ મૂળાક્ષર આપણે શું કરી દીધા? જોડી દીધા. જે તથી શરૂ થતા હતા બાળમિત્રો એ જ આપણે જોડ્યા છે. અહીંયા જે ત્રણ મૂળાક્ષર બીજા આપ્યા છે અલગથી, એ આપણે તથી શરૂ થતા નથી. તો એ બધા જોડશો તમારો આખો પ્રશ્ન શું થશે? ખોટો પડશે. અહીંયા ત મૂળાક્ષર આપેલો હોય તો ત શોધીને તમારે જોડવાનું રહેશે. બરાબર બાળમિત્રો? હવે બીજો પ્રશ્ન છે, ત ઓળખી ગોળ કરો. અહીંયા તપેલીનું ત તમારે શોધવાનું છે. તો જોવાનું કે અહીંયા ત છે ના, અહીંયા છે તો હા, ત્યાં સુધીને તમારે ગોળ કરી દેવાનું. હવે આ લાઇનમાં તમારે શોધવાનું કશું રહ્યું નહીં, હવે ત્યાંથી તમારે બીજી લાઇનમાં આવી જવાનું. આવા પ્રશ્નમાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી બાળમિત્રો. બરાબર? મ ગ ત, તો ત સુધીને ગોળ. ચ ત લ, તો અહીંયા ત સુધીને ગોળ. ક બ ત, તો અહીંયા ત સુધીને ગોળ. શ ત ટ, અહીંયા પણ ત ઉપર ગોળ કરી દઈશું. ત પ ચ, અહીંયા આપણે ત શોધીને ગોળ કરી દઈશું. તો બાળમિત્રો, આવા પ્રશ્નો તમારે નોટબુકમાં પણ કરવાના રહેશે અને સાપોથીમાં પણ કરવાના. નોટબુકમાં કરવાથી તમારી પ્રેક્ટિસ વધશે અને તમને મૂળાક્ષરોની જલ્દીથી ઓળખ રહેશે અને બોલતા પણ આવડશે અને સાથે સાથે તમને વાંચતા પણ આવડી જશે. એટલે આવા પ્રશ્નોની તમારી પ્રેક્ટિસ તમારી નોટબુકમાં પણ કરવાની છે બાળમિત્રો અને સ્વાપોથીમાં પણ કરવાની રહેશે. હવે જુઓ બાળમિત્રો, આપણે સ્વાપોથીમાં અહીંયા લેખન કાર્ય કરવાનું છે. એ લેખન કાર્ય અલગ અલગ ચિત્રો દ્વારા બોલતા જવાનું છે બાળમિત્રો અને લખતા જવાનું છે. અહીંયા સરસ મજાનો રંગ કરવાનો છે. આવા પ્રશ્નો જે આપેલા છે લીટીવાળો,
હરોળમાં જુદા મૂળાક્ષ ચોકડી કરો, ગોળ કરો, અહીંયા ગોળ કરો અને જોડો. એ બધા પ્રશ્નો તમારે નોટબુકમાં પણ કરવાના છે બાળમિત્રો, અને સ્વાપોથીમાં પણ કરવાના રહેશે. તો બાળમિત્રો, સારા અક્ષરે લખવાનું છે, સહેજ પણ ઉતાવળ કરવાની નથી. સુંદર મજાના અક્ષરે લખતા જવાનું બાળમિત્રો અને બોલતા જવાનું. બાળમિત્રો, ફરી મળીશું. પ્રણામ.